श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरं स्वामिनं मायापुरुष प्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवो द्वारकं वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्र पादकमलं सदवृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्तिप्रदं वन्दे श्रीनन्दकिशोरस्वामी चरणं श्रीपञ्चसेवाव्रतम् 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 बोलो श्री स्वामी नारायण भगवान नी जय श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय श्री ठाकुर जी महाराज नी जय श्री सद्गुरुदेव की जय। तारीख 30 मई रविवार लोहेधाम न्यूजर्सी श्री मुक्त मुनि चरितम कथा नो लाभ ले रहे लोहेधाम परिवार ना तमाम भक्तों ने जय स्वामीनारायण जय स्वामीनारायण। श्री मुक्त मुनि चरितम अंतर्गत स्वामी आगळ भूतो माफी मांगे छे। भूतो कहे छे के हे स्वामी अमे दाजीए छीए अमने खूब अंतरमां उपाधि वळगी छे अने आ वायु देह छे ए वायु देह स्वामी सळगी उठे छे एना कारणे अमे खूब दुखी छीए अमे दाजवा लाग्या छीए तो आमाथी तमे अमने उगारो અને અમે જેમ તમે કહેશો ને એમ અમે કરીશું। અમને નથી ખબર કે તમે આટલા શ્રેષ્ઠ સંત છો, પરંતુ સ્વામી તમારી દ્રષ્ટિ થઈને ત્યાં જ અમે દાજવા લાગ્યા।
તો હે સ્વામી, આપ અમારું હવે કલ્યાણ કરો, અમને સદગતિ આપો, અમારું મોક્ષ કરો સ્વામી. પછી કાલે આપણે વાત જોઈ, સ્વામીએ બધાને ક્ષમા આપી. ક્ષમા આપી પછી ભૂત શું કહે છે, ભૂતો બધાય એના વિશે આપણે જોઈએ. પછી ભૂત બોલ્યા, એમ મુખ ખરું થયું, હવે સ્વામી સુખ. સ્વામીએ જ્યાં ક્ષમા આપીને ત્યાં તરત જ એમને હૃદયમાં સુખ લાગવા લાગ્યું. અને ખરેખર જ્યારે મોટા સાધુ આપણને હૃદયમાંથી ઉદ્ગાર કાઢીને ક્ષમા આપતા હોય, માફી આપતા હોય ને, આપણે નિખલસ થયા હોય ને એમની આગળ, અને ત્યારે આપણને માફી આપે, માફી આપણને જ્યારે મોટા સાધુ આપણને આપે ને, ત્યારે જોજો હૃદયમાં પ્રકાશ પથરાતો ને એવું તમને અનુભૂતિ થાય. આ તો અનુભવની વાત છે. આજે સહજ છે, આપણેથી કંઈ ભૂલ થઈ હોય અને ગુરુજી આગળ કબૂલ કરી હોય ને, ગુરુજીને નિખાલસપણે નિષ્કપટ ભાવે કહી દીધું હોય, તો જોજો બહુ હળવા ફૂલ થઈ જઈએ. અને જો ન થઈએ ને, તેમાંથી વધારે વધારે ચિંતા થવા લાગે. તો ભૂતો સ્વામી આગળ એકદમ નિખાલસ થઈ ગયા, અમે બળીએ છીએ, અમને નહોતી ખબર કે આવું બધું હોય, અમારા કુકર્મને કારણે અમે તમને દુઃખ આપ્યું, માટે સ્વામી અમે ખૂબ દિલગીર છીએ. અને જે ખરેખર એવું જોઈ કે મોટા સાધુ પાસે તમે નિખાલસ થાવ અને ઠાકોરજી મહારાજ આગળ નિખાલસ થાવ ને, ઠાકોરજી મહારાજનું મૂર્તિ છે, મૂર્તિ આગળ તમે પ્રત્યક્ષ ભાવ રાખો અને તમને ક્રોધ આવતો હોય કે તમને કદાચ, મેં નહોતું તો આગલી વાત કીધું કે ક્રોધ આવતો તો કાગળમાં લખી નાખવું, ત્યારે જવાબ કહી નાખવો. જ્યારે ક્રોધ થયો ત્યારે જવાબ ના, કાગળમાં લખી નાખવું, કાગળ લખીને ઠાકોરજી મહારાજના ચરણે મેલ દેવું, પછી 2-4 કલાક જાય પછી એ જ કાગળને વાંચવાનું, ત્યારે આપણને મૂર્ખ ભરેલાના દર્શન થશે આપણને, કે આવું મારા જીવનમાં જે મોટા સાધુને, ઠાકોરજી મહારાજને, ગુરુ પરંપરાના સદગુરુ સંતો નથી ગમતું એ થઈ ગયું. પછી પ્રાયશ્ચિત મતલબ કહેતા હૃદયમાં દુઃખ થશે, અને એ દુઃખરૂપી જે પ્રાયશ્ચિત છે ને, આપણને નવી દિશા આપશે. આવું કરવું, અને જ્યારે આવું કરીએ ને, ત્યારે આપણને સુખ વર્તતું હોય. અને આપણે તો બધા મુમુક્ષુ છે, ઠાકોરજી મહારાજને રાજી કરવા આપણે જઈ રહ્યા છીએ, ગુરુજીને રાજી કરવા આપણે જઈ રહ્યા છીએ, મુક્તાનંદીય પરંપરા સદગુરુ સંતોને આપણે રાજી કરવા જઈ રહ્યા છીએ, તો આપણે આપણા અંતરનો તપાસ કરવો જોઈએ. 24 કલાક દરમિયાન કદાચ આખો દિવસ ન થાય તો રાત્રે સૂતા પહેલાં ખાલી 2-5 મિનિટ ખાલી ચિંતન કરીએ ને, કે આજે મારાથી કેટલી ભૂલો થઈ છે. ગુરુજી, મેં ના કીધું હમણાં તમને 2 દિવસ પહેલાં ખતમ કીધું હતું કે ગુરુજી હમણાં પ્રકરણ કર્યું છે કે બધા પોતપોતાની ભૂલો લખવી, પછી મહિનામાં 1 વખત ભજન કરવું, આવું કર્યું છે. તો જેટલી ભૂલ આપણને દેખાય એટલું લખવું. એવું જરૂર નથી કે આપણને બધી ભૂલના દર્શન થાય. અમુક એવું હોય કે આપણી ભૂલના દર્શન, આપણી ભૂલના દર્શન આપણને થવા બહુ અઘરી વાત છે. હા, મેળા કરાવતા હોય કોઈ સાધુ આપણને, કોઈ ભક્ત કે, એવું નથી સાધુ જ કે આપણને, હરિભક્ત પણ કે સ્વામી તમારી આ લાઈન થોડીક, મતલબમાં તમે આ જે કામ કરો છો, મતલબમાં આવતો સહજ કે તમે સ્ટેજ કરતો, તમે કે સ્વામી આમ કરે તો આમ સારું લાગે, આમ કરે તો આમ સારું લાગે, તો સજેશન સાચું હોય, આપણે ભૂલ પણ થતી હોય, તો આપણે ત્યાં હઠાગ્રહ મેલીને એ હરિભક્તની પણ વાત માનવી પડે. જેની જોડે રહેતા હોય સંત, એ આપણને તો કહેતા હોય કે આમ છે, તો એ વાતની વાત પણ માનવી પડે. છેલ્લું અંતિમ આપણું કહેતા જે મુખ્ય લક્ષ્ય કહેવાય આપણું, ઠાકોરજી મહારાજ અને પૂજ્યપાદ ગુરુજી, એની વાત તો આખી અલગ જ છે. ત્યાં તો બધી તંતીઓ, ત્યાં બધા મનસુબા, મનનું મૂકેલું દે ને, મનનું માનેલું જો મૂકી દે ને, તો બધી જ ઉપાધિઓ શાંતિ પામી જાય, બધી ઉપાધિઓ શાંતિ પામી જાય.
એટલે ભૂતો જ્યારે સ્વામી આગળ કરગરવા લાગ્યા, માફી માગવા લાગ્યા ને જ્યારે સ્વામી ક્ષમા આપીને એટલે ભૂતને સુખ વર્તવા લાગ્યું કે અમને કંઈક કેટલી યોનિઓમાંથી ફરીને આવ્યા પછી અત્યારે હૃદયમાં સુખ વર્તે છે, સુખ વર્તે છે. ત્યારે મુક્તાનંદ સ્વામી કે ભાઈ સાંભળો, તમે એમ માનો છો કે મેં તમને ક્ષમા આપીને તમને સુખ વર્તવા લાગ્યું છે, તમે એમ કહો છો, પણ આની કરતા પણ સુખ મોટું છે, તમને ખબર છે? આની કરતા પણ સુખ મોટું છે. ત્યારે ભૂતોએ કીધું, અમારે પણ સ્વામી આની કરતા મોટું સુખ જોતું જ છે, અમે એ કેવા જતા હતા જ એ પહેલા જ તમે કહી દીધું સ્વામી, તમે અંતરજામી છો, અંતરજામી છો. એને ભૂતોનું અને સ્વામીનું મિલન આ બધું અદૃશ્ય રૂપે થતું, એ બધું એ કઈ અમુક કે બધા ના દેખાય, કઈ બધા ના દેખાય. મેં તમને નથી કીધું કે ભૂત મને જે દેખાણું 20 ફૂટનું હજી મારે તાદ્રશ્ય દેખાય. આજની તારીખ હજુ હું એકલો ઉપર ક્યારેય નહીં ગયો આની ઉપર, હજી જાઉં તો કોકને લઈને જાઉં. કંડારગણ વાડી તો મારા માટે બંધ જ થઈ ગઈ છે, 6 વાગ્યા પછી જવું તો કોકને લઈને જ જવાનું. ત્યાં બાથરૂમ છે તો એ મારા નાવા જવું હોય તો મેં કીધું ને મારે કોકને બિહાડી રાખવો પડે, તું અહીં બે હું સ્નાન કરી આવું. એટલે ગુરુજીની આજ્ઞા છે એટલી બાઉન્ડ્રીમાં, એટલા માટે. એટલે એનો અર્થ નથી કે ભૂત હોય ભૂત ના હોય, પરંતુ જ્યારે ભય હોય ને એ ગજબનો હોય છે. પણ આપણા માટે મેં કીધું હતું, પછી એ વાતને મેં દોહરાવી હતી કે ઠાકોરજી મહારાજ, પૂજ્યપાદ ગુરુજી અને સાધુ અને હરિભક્ત, આ ચાર ભય સિવાય બીજા કોઈનો ભય રાખવા જેવો નથી, કોઈને કોઈને નહીં. કારણ કે જો એમનો ભય ના રાખીએ તો દ્રોહ થઈ જાય, જો ઠાકોરજી મહારાજનો ભય ના રાખીએ તો દ્રોહ થઈ જાય, સદગુરુનો ભય ના રાખીએ, સદગુરુનો ભય એટલે કે જો હું આમ કરીશ તો સદગુરુ દુખાઈ જશે, એ રૂપે ધર્મ નિયમ બાબતમાં એમની આગળ નિખાલસ થવામાં, એમની સાથે હેત કરવામાં, એમની સાથે માનવામાં, જાણવામાં, માણવામાં, એટલે એને જે ગમે એ કરવું અને એને જે ન ગમતું હોય એ ન કરવું, એવા આપણા પ્રયત્ન સતત ચાલતા હોય. અને ત્રીજું, આપણી સાથે જે સાધુ રહેતા હોય, ગુરુ ભાઈ રહેતા હોય, એમનો પણ એવો ભય રાખવો કે રખીએ એનું હૃદય ના દુખાઈ જાય, રખે એમનું હૃદય ના દુખાઈ જાય, રખે મારો એનાથી અપમાન ના થઈ જાય, રખે એમનો દ્રોહ ન થઈ જાય. અને એ પણ મેં વાત કીધી હતી કે દેહના ભાવ છે એટલે આવતું હોય, ક્યારેક મારામાં સત્વ અવસ્થા વર્તી હોય તો સારું હોય, રજો હોય તો બીજું હોય, તમોગુણ બે મિક્સ થયું તો ત્રીજું હોય, એટલે કંઈક ને કંઈક હાલતું રહેવાનું ત્યારે થતું હોય, ત્યારે જાણી રાખવું કે હમણાં આ ગુણે પ્રવેશ કર્યો છે. અને ચોથું હરિભક્ત, જે સદગુરુએ માન્ય કરેલા હોય, સદગુરુના હૃદયમાં સ્થાન પામેલા એવા હરિભક્ત હોય, એને પણ મનમાં આપણે જાણી રાખવું જોઈએ કે એને દુખવા નહીં ક્યારેય એને દુખવા, કારણ કે અંતે એના હૃદયમાં પણ ઠાકોરજી મહારાજ બેઠેલા છે, એ પણ મુક્તાનંદ પરંપરાને આશ્રીને રહેલો છે, એ પણ સદગુરુને વરેલો છે, એ પણ આ લોયાધામ પરિવારને વરેલો છે, એટલે એમને પણ દુઃખ કરતા મનમાં બીક રાખવી કે એમને દુઃખી ન કરવા. આ ચાર બાબત મેં કીધી હતી કે આ ચારથી સતત ભય પામતા રહ્યો કે રખે દુઃખી ન થાય. હા, થતું હોય તો નિખાલસ પણ કહી દેવું કે મને થોડુંક આમ છે, જેવું તમે મને કહેજો ખાલી પ્રેમથી, પરંતુ આ ચારનો ભય રાખો કે રખી એમનો દ્રોહ ન થાય. એટલે આ ભૂતોએ કીધું કે સ્વામી અમે કહેવા જતા જ હતા કે આનાથી અમારે સુખની પ્રાપ્તિ વધુ જોઈએ છીએ, અને તમે તો અંતરજામી છો, તમે તો જાણી ગયા. ત્યારે સ્વામી કે સાંભળો, આના કરતા મોટા મોટું સુખ છે ને હરિના ચરણે વરવું ને, એ છે ભાઈ. તમે કેટલી યોનિઓમાંથી ફરીને આવ્યા છો, તમે કેટલાના જીવ લીધા છે. આ સુંદરજીભાઈ મને કહેતા હતા કે ઘણાના જીવ ગયા છે, આ અપવિત્ર જગ્યા છે, ભૂતો આવે છે, તો તમારા કારણે કેટલાના જીવ અહીં ગયા છે, કેટલી હિંસા થઈ છે તમારા થકી, કેટલી પશુ કેટલા પક્ષીઓ પ્રાણીઓની હિંસા થઈ છે.
ત્યારે ભૂતો બધાય શરમાઈ ગયા અને બે હાથ જોડીને માફી વધુ ને વધુ માગવા લાગ્યા. બસ સ્વામી, અમને આમાંથી ઉગારો, તમે આમાંથી તમે અમને ઉગારો. ત્યારે સ્વામી કે, ભાઈ ઉગારવાનો તો એક જ ઉપાય છે, હરિના ચરણે જવું ને, બીજો કોઈ ઉપાય નથી, કોઈ ઉપાય નથી. અને જ્યારે હરિના ચરણે જશો ને, ત્યારે બધી ઉપાધિઓ નાશ પામશે અને હરિ વિના બીજો કોઈ આધાર નથી. માટે હરિને જ તમે આધાર માનો, ઠાકોરજી મહારાજને તમે આધાર માનો. અને જાઓ સ્વામી કીધું ને, ત્યાં તો ભૂતોના હૃદયમાં વધુ ને વધુ શાંતિ પામતી ગઈ. એમ દ્રઢ થયું નહીં પેલા, તેથી ખાવો અહીં રોજ ઠેલા. માટે છે ને આ વાતને તમે હૃદયમાં ધારજો, માટે તમે આ વાતને હૃદયમાં ધારજો. અને ભૂતોને જાવ કીધું, એટલે ભૂતોએ કીધું, બસ સ્વામી અમારે એ જ કરવું છે, અમારે ભગવાનને સમીપે જવું છે, માટે તો અમે તમારા શરણે આવ્યા છીએ. હવે તમારા થકી અમારું કલ્યાણ થવાનું હશે ને, માટે સ્વામી અમારા માટે તમે આધાર છો, અમારા ભગવાનના ચરણે જવું છે, તમે અમને ભગવાનને ચરણે મોકલો. અને જાઉં ભૂતોએ કહ્યું ને, તે સ્વામી કીધું, સાંભળો, કાન ખોલીને સાંભળો, પણ કહું છું સ્વામી, સંભારી કાન ધરજો વાત અમારી. સ્વામી કે, આ વાતને તમે છે ને ધ્યાનમાં દોરજો, હું જે કહું એ પ્રમાણે તમે કરજો. આ જે મંત્ર આપું છું એ મંત્ર બોલજો. પછી સ્વામીએ મંત્ર આપ્યો અને પછી કીધું, સાંભળો, તમે બધા ભેગા મળીને ભદ્રિકાશ્રમમાં જાઓ. ક્યાં જાઓ? ભદ્રિકાશ્રમમાં જાઓ. અને જાઓ કીધું ને, ત્યારે ભૂતો કે, સ્વામી અમે કેમ ના જઈએ? સ્વામી કે, ચિંતા ના કરો ભાઈ, હું ભગવાનના ચરણે જ મોકલીશ. તમે ત્યાંથી તપ કરીને ભગવાનના ચરણે જ મારે તમને મોકલવા છે, ભગવાનના ચરણે જ મોકલવા છે. આ સાધુની દયા તો જો, મોટા સાધુની દયા તો જો કેવી કેવી. હા, ભૂતોએ કેટલા પાપ કર્યા હતા, કેટલી હિંસા કરી હતી, કેટલી હિંસા કરી હતી, કેટલું પાપ કર્યું હતું. પરંતુ સ્વામી તો તરત કીધું, તમે ચિંતા ના કરો, હું ભગવાનના ચરણે જ તમને મોકલી આપીશ. આના પરથી ખ્યાલ આવે કે સાધુનો જેને યથાર્થ સમાગમ પ્રાપ્ત થયો હોય ને, એના મોક્ષના દ્વાર ઉઘડી જાય છે, ઉઘડી જાય છે. એટલા માટે પ્રથમના 37માં મહારાજ કે એવા યથાર્થ ભગવાનના ભક્ત છે, તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે, અને એના દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે, એવા એ મોટા છે, એવા એ મોટા છે. બોલો, હવે એકાંતિક ભક્ત મતલબ કે સાધુના દર્શન થાય અને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય. હવે આ ભૂતે તો કેટલા કર્મ કર્યા છે, કુકર્મ કેટલા કર્યા છે, કેટલા પશુની હિંસા કરી, કેટલા પક્ષીઓની હિંસા કરી, કેટલા પ્રાણીઓની હિંસા કરી, કેટલા માનવ દેહની હિંસાઓ કરી, કેટલા કરી, રુધિર પીતા હોય ને આ બધું જ કરતા હોય. અને સ્વામીના દર્શન થયા અને તરત એ જીવનો ઉદ્ધાર સ્વામી કરે છે. કેટલી કૃપાળુતા કહેવાય સ્વામીની, કેટલી કહેવાય. આના પરથી ખ્યાલ આવે કે સાધુ દ્વારા મોક્ષના દ્વાર ખુલ્લા થતા હોય છે. પ્રથમના 51માં મહારાજે ત્યાં સુધી કે એવા જે ભગવાન તે જ કૃપાએ કરીને જીવના કલ્યાણ અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે, ત્યારે જે જીવ સંતનો સમાગમ કરીને એ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે, ત્યારે એના ઇન્દ્રિયો અંતકરણ સર્વે પુરુષોત્તમ રૂપે થઈ જાય છે, ત્યારે તેમણે કરીને ભગવાનનો નિશ્ચય થાય છે. ભગવાનનો નિશ્ચય પણ કોના દ્વારા થાય? ભૂતોને ભગવાનના ચરણે મોકલવા છે તો સ્વામીને તો માધ્યમ તો કર્યા, સ્વામીના ચરણે તો આવવું પડ્યું, સ્વામી દ્વારા
ત્યાં હરિના ચરણે પહોંચવાના. નહી તો ભૂત તો ગમે ત્યાં વિચારી શકે, ભાઈ એને કોણ રોકી વાળો, કેટલાય મહાત્મા હશે પણ કોઈ જગ્યાએ નહીં. મુક્તાનંદ સ્વામી દ્વારા કલ્યાણનો માર્ગ ખોલવાનો હતો ભૂતોનો. કારણ કે જેને શ્રેષ્ઠ પ્રાપ્તિ કરાવી ને એને એવા શ્રેષ્ઠ મહાપુરુષ મળતા હોય છે. જેને શ્રેષ્ઠ પ્રાપ્તિ કરાવવાની હોય એને શ્રેષ્ઠ મહાપુરુષ મળતા હોય છે, અને એ શ્રેષ્ઠ મહાપુરુષનો જે સમાગમ કરે છે ને એને શ્રેષ્ઠ પ્રાપ્તિ થતી હોય છે, શ્રેષ્ઠ ધામની પ્રાપ્તિ થતી હોય છે, આ ભૂતોને શું સ્વામી મળ્યા તો હું જેવી તેવી પ્રાપ્તિ થઈ છે એમ માનો છો? એ વાતમાં માલ નહીં. સ્વામીના યુગમાં જે કોઈ આવે ને એ અક્ષરધામમાં જાય એ જો સ્વામીને મન કર્મ વચને કરીને ભજે છે, મન કર્મ વચન એની આજ્ઞા પાળે છે, તો સીધો અક્ષરધામમાં જઈએ, સીધો અક્ષરધામ જાય. હા, પછી મહાપુરુષ એન કેન પ્રકારે લઈ જાય, તપે કરીને લઈ જાય, ભજને કરીને લઈ જાય, કઈ પણ રીતે લઈ જાય, ક્યારેક ડાયરી પણ નાખી દઈ. હવે સ્વામીની ઈચ્છા થઈ ગઈ કે મારે ડાયરેક્ટ અક્ષરધામ મોકલો તો ડાયરી પણ મોકલી દઈ. હવે સ્વામીને એવી છે કે મારે તપે કરીને એને લઈ જાઓ, તપે કરીને લઈ જાય, એ તો મહાપુરુષની હાથની વાત છે કઈ રીતે એને ભગવાનના ચરણે નાખવા છે. તો ભૂતોને ભગવાન સુધી પહોંચાડવા હતા તો તપે કરીને પહોંચાડવા હતા, તપે કરીને. જે ઇન્દ્રિયો અંતકરણ કાંપતા હતા એ સ્વામીના દર્શનથી બધાય શાંત પામી ગયા. સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મા તેણે સહિત જે ભગવાનની ભક્તિ, તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ, તેનાથી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને વળી જીવને જે મોક્ષનું દ્વાર તે થકી ઉઘાડું થાય છે. જેઓ એ જીવને પોતાના સંબંધ વિશે દ્રઢ પ્રસંગ છે તેઓને તેવો જો પ્રસંગ ભગવાનના એકાંતિક સાધુને વિશે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડવું થાય છે. 54માં મહારાજ કહે છે, આ ભૂતોએ સ્વામીનો પ્રસંગ દ્રઢ કરી લીધો. સ્વામીને પૂરેપૂરા જાણી લીધા. મીન્સ કે એને એવી રીતે જાણી લીધા કે આના થકી હવે અમારો મોક્ષ થવાનો છે, બીજા થકી નથી થવાનો. ના કે ભૂતોને તો કેટલા મહાત્મા મળ્યા હશે, મળતા હોય કે ના મળતા હોય તો ગમીને વિચારતા હોય, બધા ઘણા બધા મળતા હોય, પણ મેં ના કીધું ચોખ્ઠો ફિટ જ હોય. અમુક તો માઇન્ડ સેટઅપ જ રાખો ને કે આમ થવાનું છે, એનું નામ વિશ્વાસ, કે આમ કરવાના જ છે મહાપુરુષને મહારાજ, એનું નામ વિશ્વાસ. એને જો વિશ્વાસ ના હોય ને તો ગમે એટલી ગાડી હોય ને સારી તો પણ ખોટવાય વિના ના રહી. જો મહાપુરુષમાં વિશ્વાસ નથી, ઠાકોરજી મહારાજમાં વિશ્વાસ નથી, પોતાને મળેલી જે પરંપરા એ સદગુરુના ચરણોમાં જો વિશ્વાસ નથી ને તો ગમે એટલું ભજન કર્યું હોય, ગમે તેટલા તપ કર્યા હોય, ગમે એટલી સાધના કરી હોય તો પણ અપૂર્ણ મનાય. જો પણ એમાં વિશ્વાસ રાખ્યો હોય, એમાં જો વિશ્વાસ એકદમ રાખ્યો હોય ને તો બધું તરી જાય. આપણું કઈ બાકી ના રે, કઈ ના બાકી રે. એવા ભૂતોએ છે ને જાણી લીધા આ સાધુ થકી અમારો મોક્ષ થવાનો છે, એટલે સ્વામીને એવા નમી ગયા ને, એટલે સ્વામીએ દયા કરી, કૃપા કરી, ક્ષમા આપી એની ઉપર પ્રસન્ન થયા ને એટલે જ એનું મોક્ષનું દ્વાર ઉઘાડું થવા જઈ રહ્યું છે. એટલે તેમનું મોક્ષનું દ્વાર ઉઘાડું થઈ રહેવા જઈ રહ્યું છે. અને આવા સાધુ થકી મોક્ષનું દ્વાર ઉઘાડું થતું હોય છે, નહીતર ના થાય. અને મોટા પુરુષનો રાજી ઉપ હોય ને તો જ થાય, નકર ના થાય. વતના પ્રથમ મહારાજ કે પ્રથમના અઠારમાં કે મોટા પુરુષ હોય તેનો જીવ ઉપર રાજીપો થાય, તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય, ભૂતોમાં મલિન સંસ્કાર હતા હોય તો નાશ પામે, અને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રંક હોય તે રાજા થાય, અને ગમે ત્યાં ભુંડા પ્રારબ્ધ હોય તો રૂડા થાય, અને ગમે તેવું માથે વિઘ્ન આવનાર હોય તે પણ નાશ થઈ જાય.
જીવનમાં સાધુની કેટલી મોટી કિંમત છે, કેટલી મોટી કિંમત છે. કારણ કે સાધુ હોય ને તો જ પરમ કલ્યાણ થાય છે, અને સાધુ ન હોય ને તો ઠાકોરજી મહારાજ સુધી આ જીવ નથી પહોંચી શકતો, નથી પહોંચી શકતો, નથી પહોંચી શકતો. વચનામૃતના આધારે, શિક્ષાપત્રીના આધારે, હરિદિગ્વિજયના આધારે, હરિલા કલ્પતરુના આધારે, સત્સંગી જીવનના આધારે તમે જો પાને 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 સંત મહિમા, સંત મહિમા, સંત મહિમા, અને સંત મહિમા વિના ભગવત મહિમા ક્યારે જણાતો નથી, ક્યારે જણાતો નથી, ક્યારે નથી જણાતો. જો જણાતો હોત ને તો શ્રીજી મહારાજ ને મુક્ત મુનિ ડાયરેક્ટ મળી ગયા હોત, ડાયરેક્ટ બંને મળી ગયા હોત, ડાયરેક્ટ મળી ગયા હોત, ડાયરેક્ટ મળી ગયા હોત. પરંતુ નહીં, મુક્તાનંદ સ્વામી એ શીખવાડવા માંગતા હતા કે ભગવાન ડાયરેક્ટ નથી મળતા, ભગવાનને ડાયરેક્ટ પ્રસન્ન નથી કરી શકાતા. મહારાજ પણ એવું કહેવા માગે છે, હું પણ ધરા ઉપર આવવાનો છું, પરંતુ હું પણ સાધુ થકી જ, સાધુને ઓળખાણ થકી જ હું ઓળખાઈશ, ઓળખાય એ વિના નહીં. ભગવાન ધારો તો એમની મેતે જ ઓળખાય, પરંતુ ભગવાન પણ સંત દ્વારે કહેતા, સંતને મળશે પછી જ એ બધાને મળશે. સંત દ્વારા ભગવાન ઓળખાય છે, સંત દ્વારા ભગવાન ઓળખાય છે. એટલા માટે રામાનંદ સ્વામીને નિમિત્ત કરી મુક્તાનંદ સ્વામીને ગુરુ કરવા પડ્યા, મુક્તાનંદ સ્વામીને ગુરુ, રામાનંદ સ્વામીને ગુરુ કરવા પડ્યા. જ્યારે આ લોકમાં આવતા હોય ને તે એ લોકની રીત પ્રમાણે જોઈ, રીત પ્રમાણે જોઈ, એ કદાચ એ રીત પણ ન હોય ને તો પણ શાસ્ત્રમાં તે વાત સાચી જ છે કે સંત દ્વારા કલ્યાણ થાય, અને સંત થકી જ કલ્યાણ થાય, સંત થકી કલ્યાણ થાય 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 એમાં 100% વાત છે. એટલે મુક્તાનંદ સ્વામી ગુરુદેવ રામાનંદ સ્વામીને સ્વીકાર્યા, અને સ્વીકારી ગુરુ ધારણ કરી, અને એમના થકી ભગવાનનો પ્રસન્ન કરવાનો માર્ગ બનાવ્યો. નહીં તો જે આના જે અક્ષરધામમાંથી જ આવેલા હોય એને શું છે ભાઈ, કંઈ ખરા? મુક્તાને છે તો બધું જતું, હું નહોતું બધું જતું, બધું જતું, પરંતુ નહીં. સદગુરુ વિના કલ્યાણ ન થાય, સદગુરુ વિના કલ્યાણ ન થાય. જો સદગુરુ વિના કલ્યાણ થઈ જતું હોય તો સદગુરુને પોતાના ગુરુ કેમ કરવા પડતા હશે? સદગુરુ વિના કલ્યાણ થઈ જતું હોય, સદગુરુ વિના કલ્યાણ થઈ જતું હોય તો ભગવાન કેમ ગુરુ કરે? સદગુરુ પણ પોતાને માથે કેમ ગુરુ રાખે છે? સદગુરુ તો સ્વયં સિદ્ધ છે, એ ધારે તો કંઈ પણ કરી શકે, અક્ષરધામમાં એમની તે અક્ષરધામમાં જઈ શકે, ભગવાનને પણ કંઈ જરૂર નથી. ચાલો ભગવાનની જ વાત, ભગવાનને કંઈ જરૂર નથી, બરાબર? તો કૃષ્ણ ભગવાને ગુરુ કર્યા, રામ ભગવાને ગુરુ કર્યા, ભગવાન સ્વામિનારાયણે કર્યા, આપણા મુક્તાનંદ સ્વામીએ કર્યા, આધારાનંદ સ્વામીએ કર્યા, આપણા હરિપ્રિય સ્વામીએ કર્યા, આપણા વૈકુંઠચરણ સ્વામીએ કર્યા, આપણા નારાયણ સ્વરૂપ સ્વામીએ કર્યા, આપણા દાદા ગુરુજીએ કર્યા, આપણા પૂજ્યપાદ ગુરુજી કર્યા, આપણે બધાએ કર્યા. હજી આપણે બધા જ કર્યા હોય અને પછી આપણે એનું ન માનીએ, અને પછી આપણી બુદ્ધિનો ડોળાવ કરતા રહીએ, ક્યાંનો ના ન્યાય છે, અને પછી ક્યાંથી મોક્ષનું દ્વાર ખુલે? ખુલે ક્યારે? જિંદગીમાં ના ખુલે, ક્યારે ના જો ખુલે. જ્યાં સુધી સદગુરુની વાત સ્વીકારતા નથી, જ્યાં સુધી ઠાકોરજીની વાત સ્વીકારતા નથી, એ વાતને માનતા નથી અને વાતને જાણતા નથી, તો ક્યારેય આપણે આનંદમાં નહીં રહી શકીએ, ક્યારે નહીં, ક્યારે નહીં, ક્યારે નહીં. આ ભૂતોને આનંદ તો આજે, આનંદ તો ભૂતોને આજે સ્વામી ક્ષમા કરી, ક્ષમા આપી, અને તારે ભૂતોને આનંદ થવા લાગ્યો, હવે અમારું કલ્યાણ, કલ્યાણ ને કલ્યાણ. અનેક યોનિઓમાં ફર્યા અને ફરી ફરીને થાક્યા, ફરી ફરીને થાક્યા, પણ હવે વિરામ મળશે, વિરામ મળશે, વિરામ મળશે, બહુ વિરામ મળશે. અને જ્યારે સાધુ હોય ને ત્યારે વિરામ મળતો હોય છે, સાધુ થકી, સદગુરુ થકી વિરામ પ્રાપ્ત થતો હોય છે, એ વિના વિરામ પ્રાપ્ત ન થાય, ન થાય. અને જ્યારે ભગવાન આ પૃથ્વી વિશે પ્રત્યક્ષ ન હોય ને ત્યારે ભગવાનને મળેલા જે સાધુ એનો આશ્રય કરવો, એનો આશ્રય કરવો. વર્તમાન મહારાજ કે વર્તમાન દશમાં કે ભગવાન જ્યારે પૃથ્વી વિશે પ્રત્યક્ષ ન હોય ત્યારે તે ભગવાનને મળેલા જે સાધુ તેનો આશ્રય કરવો, તો તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે, કલ્યાણ થાય છે.
સત્પુરુષનો આશરો કરે નહીં ત્યારે ગમે તેવો પાપી હોય તો પણ અતિ પવિત્ર થઈ જાય છે અને જે પાંચ મહાપાપ કર્યા હોય તે તો સત્પુરુષના આશ્રયજીને છૂટાય, પણ સત્પુરુષનો દ્રોહ કરે તેને તો કોઈ ઠેકાણા છૂટાયનો ઉપાય નથી, કોઈ ઠેકાણા ઉપાય નથી. ગમે એટલા પાપ કર્યા હોય જો સત્પુરુષનો આશરો દ્રઢ કરી લઈએ ને, સત્પુરુષ કહે એમ કરી નાખીએ ને, તો બધું જ નીલ થઈ જાય. સદગુરુ શિવાય છે ને તમારું આ બ્રહ્માંડમાં નહીં, બધા કોટિયન કોટી બ્રહ્માંડમાં ડિલીટ કરવા જો કોઈ ડિલીટ કરી જ નાખે. ગમે એટલા પાપ કર્યા હોય, ગમે એટલી ભૂલ કરી હોય તો ડિલીટ કરવી હોય ને, મોટા સાધુ પ્રાયશ્ચિત આપે અને એમ કે ચાલ આટલું મોટું પાપ થઈ ગયું છે તો વાંધો નહીં, એક દંડવત કરી નાખ, 11 દંડવત કરી નાખ, 51 દંડવત કરી નાખ, એક જન્મંગલ કરી નાખ, 5 જન્મંગલ કરી નાખ, તો બધું સાફ થઈ જાય. બોલો, અને શાસ્ત્રના આધારે તમે કરવા જાઓ તો ઓહો સાધના થાય જ ના તમારી. ધર્મવ્રતના આધારે તમે કરવા જાઓ તો શું થાય? ધર્મવ્રતના આધારે તમારે જાતે કરવા જાઓ તો શું થાય? આખી જિંદગી તમારે તપ ચાલ્યા કરે. પણ જો સત્પુરુષનો આશ્રય દ્રઢ હોય તો થોડાકમાં પતી જાય. માટે છે ને મોટા સાધુનો સમાગમ જોઈએ, મોટા સાધુનો યોગ જોઈએ. માટે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે મોટા સંતનો સમાગમ તો ભગવાન ભેળું રહેવું તે કરતા પણ અધિક છે. અને સારામાં સારું હોય ને તો ભગવાનના સંતનો સંબંધ થયો ને એ જ છે, બીજું કાંઈ નથી. કાંઈ એટલે કાંઈ નથી. અને જ્યારે સત્પુરુષની દ્રષ્ટિ પડે ને આપણી ઉપર ત્યારે કોઈ અજ્ઞાન ના રહે. એમ ભૂતો ઉપર સ્વામીની દ્રષ્ટિ પડીને એટલે શાંતિને પામી ગયા. એમનું અજ્ઞાન જતું રહ્યું અને જ્ઞાન થયું, બસ હવે અમારું કલ્યાણ કરો. નકર ભૂતોને કલ્યાણ કરો એવું જ્ઞાન હોય જિંદગીમાં? પણ સ્વામીની દ્રષ્ટિ ભૂતો ઉપર થઈને તરત એને જ્ઞાન પ્રગટ થયું. એટલે જ્ઞાન પ્રદાતા, કલ્યાણ પ્રદાતા, સદબુદ્ધિ પ્રદાતા ભૂતોમાં કોણ? મુક્ત મુનિ. આટલું મોટું અજોડ પાત્ર છે. અને એ પાત્રને આપણે ન જાણી શકીએ, એ પાત્રને આપણે પૂરેપૂરું જાણીને આપણે બોલી ન શકીએ, એ પાત્રને જાણીને આપણે જીવનમાં એક્સેપ્ટ ન કરી શકીએ, એ પાત્રને જાણીને આપણા જીવનમાં વાણીમાં ન લાવી શકીએ, એ પાત્રને આપણે જીવનમાં એકવાર દિવસમાં ન સંભાળીએ, તો આપણા જેટલો કોઈ અજ્ઞાની નથી, આપણા જેટલો કોઈ મૂર્ખ ભરેલો માણસ નથી, અને આપણા જેટલો કોઈ બુદ્ધિનો દાપણદાયો કોઈ નથી. એટલે છે ને ઠાકોરજી મહારાજમાં ગાંડા થવું, એટલે મુક્તાનંદ સ્વામીમાં ગાંડા થઈ જવું. અને જ્યારે મુક્તાનંદ સ્વામીમાં ગાંડા થઈ જઈશું ને, જેમ સ્વામીને રામ ગટાગટ મહુડી ફૂલી, રામ ગટાગટ મહુડી ફૂલીને કરી દીધું હતું રજા ચિઠ્ઠી માટે, એમ આપણે મહારાજની પાસે જવું છે ને, તો મુક્ત મુનિ શ્વાસે થઈ જશે ને, તો ઠાકોરજી મારે દોડતા ઉપડશે. ઠાકોરજી મારે બધા કામ પડતા મેલીને આવશે. ઠાકોરજી મારે બીજે જતા હશે ને કોઈને લેવા, એમ કે તું ભાઈ રે મારો મુક્તાનંદને યાદ કરીને લેવા જવું પડશે. આટલો પ્રતાપ સ્વામીના નામમાં છે, એટલા માટે લોયાના છઠ્ઠામાં કે અનેક ઘાટો થતા હોય ત્યારે મુક્તાનંદ સ્વયં જેવાને યાદ કરીએ ને તો બધાય ઘાટ શાંત થઈ જાય. હા, અનુભવ કરી જુઓ. માર તો અનુભવ થઈ ગયો છે, એકવાર હું બહાર બેઠો હતો. ઠાકોરજી મહારાજ મુક્તાનંદ સ્વામી. આવું કરવા લાગ્યો ને તો 5-10 મિનિટમાં બધું શાંત, દિશાઓ નવી ખુલવા મળે તરત જ. એટલે મુક્તાનંદ સ્વામીની પાછળ ગાંડા થઈ જવું,
મુક્તાનંદ સ્વામીનો નારો લગાવી દેવો, મુક્તાનંદ સ્વામીનું નામ જીભે જીવ વારંવાર લાવી દેવું. આ કોણે કર્યું? મારા ઠાકોરજી મહારાજે કર્યું, મારા સ્વામીએ કર્યું. આ કોણે કર્યું? મારા ઠાકોરજી મહારાજ મારા સ્વામીએ કર્યું. આ કોણ કરવાનું છે? મારા ઠાકોરજી મારા સ્વામી કરવાના છે. આ કોણ કરશે? મારા ઠાકોરજી મારા સ્વામી કરવાના છે. આ વિચાર કોણે આપ્યો? ઠાકોરજી મહારાજને સ્વામી આપ્યો છે. કેવી રીતે થશે? ઠાકોરજી મહારાજ મુક્તાનંદ સ્વામી કરશે. ત્યાં જવાનું છે? હા, ઠાકોરજી મહારાજને આપણે સ્વામીને લઈ જઈશું. હા, ભૂમિપૂજન કરવું છે? હા ભાઈ, જો ઠાકોરજી મહારાજ મારા મુક્તાનંદ સ્વામી જોશે ભાઈ, પધરાવણી કરો. હા, મારા ઠાકોરજી મારા મુક્તાનંદ સ્વામી મૂર્તિ જોશે. સ્વામી મારે મૂર્તિ જોઈએ છે. સ્વામી તમે હો બરાબર, ઘર નવું લીધું હોય, તમારે મૂર્તિ જોતી, સંતોને કહો તો એવું કેવું? સ્વામી સાંભળો, મારે ઠાકોરજી મહારાજની મૂર્તિ જોશે, મારે મુક્તાનંદ સ્વામીની મૂર્તિ જોશે, ગુરુ પરંપરા મારે મૂર્તિ જોશે. બસ પેલા પધરામી કરતા પેલા મને મૂર્તિ આપી દેજો. મેલા મારે પધરામી ઠાકોરજી મહારાજની મૂર્તિ પધરાવી છે, મારે મારા મુક્તાનંદની મૂર્તિ પધરાવી છે, મુક્તાનંદ મૂર્તિ પધરાવી છે. જ્યારે આવી રીતે મુક્તાનંદ 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 મુક્તાનંદની પાછળ જેટલા ગાંડા થશે ને એટલો ઠાકોરજી મહારાજ તમારી પાછળ ગાંડો થશે, એ વાત નક્કી છે. એ વાત 100% છે, એ વાત 100% છે. જેટલા મુક્તાનંદની પાછળ ગાંડા થશો ને એટલા ઠાકોરજી મહારાજ તમારી પાછળ દોડતા 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 ના આવે ને તો મને કહેજો કહેજો કહેજો. પણ થવું જોઈએ. પછી એમ ને કે સ્વામી તમે કીધું નામ, અમે તો એક દિવસ, ભાઈ એક દિવસ નહીં, એ વારંવાર એકદમ પોતાના દેહમાં રોમે રોમે થઈ જવું જોઈએ. મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી, આ જગત તમને ગાંડું કહેવાનું. જો આવું કરશો ને તો જ્યાં સુધી તમને જગત એમ ના કે એને ગાંડો થઈ ગયો ત્યાં સમજો કે તમારી સાધના હજી અધૂરી છે. આ જગત તમને એમ કેવું છે કે ગાંડો છે આ મુક્તાનંદ સ્વામી પાછળ, ત્યાં સુધી ના થઈ જાય ત્યાં સુધી કરવું પડશે. આ જગત તમને એમ કે ગાંડો થઈ ગયો છે આ મુક્તાનંદ સ્વામી પાછળ, ત્યાં સુધીની સાધના છે. એટલે મુક્તાનંદ મુક્તાના રૂવાડે 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 છે ને, આ રૂવાડે રૂવાડે મુક્તાનંદ 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 થઈ જવું જોઈએ. ભૂતોને કેમ થઈ ગયું તું સ્વામી? હવે તો મારે કલ્યાણ કરો, હવે કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. એમ આપણે કેવું? સ્વામી મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી, હે 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 મુક્તાનંદ સ્વામી, મને ઠાકોરજી મહારાજના દર્શન કરાવો, ઠાકોરજી મહારાજના દર્શન કરાવો. તો જલ્દી આવશે. પણ એમ કહેશો ને હે મહારાજ, હે મહારાજ, હે મહારાજ, હે મહારાજ, હે મહારાજ, જલ્દી આવો તો જોજો વાર લાગશે. તમે એકવાર અનુભવ કરજો, અનુભવ કરજો. ઠાકોરજી આવશે ખરા, પણ થોડીક વાર લાગશે. કારણ કે ઠાકોરજી મારા ઘણા બધા કામ હોય, હવે ઘણા બધા જીવો અક્ષરધામમાં જતા ત્યાં લેવા જતા, અહીંયા લેવા જતા, અહીંયા લેવા જતા. પણ એમ કહેશો ને મુક્તાનંદ સાહેબ 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 મુક્તાનંદ સાહેબ, ફટાફટ 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 ઠાકોરજી દોડતા દોડતા આવવાના, ફટાફટ ઠાકોરજી દોડતા આવવાના. આ ભૂતોને એવું હતું ભાઈ, ભૂતોને સ્વામીએ જ્યાં દ્રષ્ટિ કરી ને તરત શાંતિ થઈ ગઈ અને તરત જ એને જ્ઞાન થવા માંડ્યું. સ્વામી હવે કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. એટલે આપણું તો કલ્યાણ છે ને, આપણું કલ્યાણ તો છે ને, મુક્તાનંદ સ્વામીના ચરણે થઈને ઠાકોરજી મહારાજના ચરણે પહોંચવું છે, પહોંચવું છે. અને આપણું કલ્યાણ તો છે ને મુક્તાનંદની પાછળ ગાંડા થવામાં છે. મેં ના કીધું જગત ગાંડું કે ત્યાં સુધીની સાધના છે. હા, એમાં તમારે તૈયારી રાખવી પડશે, હો તૈયારી રાખવી છે, પૂરે તૈયારી પૂરેપૂરી રાખવી પડશે. કે તમને ગાંડો કે છે, તમને એકલા પાડશે, તમને આમ કરશે આમ કરશે એ બધું. પણ તો હા, મુક્તાનંદનો કેફ લાગી ગયો તો પછી બધું તમને આવું લાગશે, આવું ખીલધાધર જેવું છે. જ્યારે મુક્તાનંદની આમ રટન લાગી ગઈ છે ને, ગુરુ પરંપરાની આમ રટન લાગી ગઈ છે ને, આ બધું ખીલધાધર જેવું લાગશે. ઈર્ષા રાગ દ્વેષ છળ કપટ સ્પર્ધા તમારે જે કોઈ કરતું છે ને એ તમામ બધા છે નાશ પામતા જશે. નાશ એટલે એ તમને કઈ તમારું બગાડી જ નહીં શકે, નહીં બગાડે. જે મુક્તાનંદને રાખે છે ને, જે આધારણ સ્વામીને રાખે છે ને, જે હરિપ્રિય સ્વામીને રાખે છે ને, જે વૈકુંઠ ચરણ સ્વામીને રાખે છે ને, જે નારાયણ સ્વરૂપ સ્વામીને રાખે છે ને, જે દાદા ગુરુજીને રાખે છે ને, જે પોતાના
પ્રગટ સત્પુરુષને રાખે છે ને, જે પોતાના પ્રગટ સાધુને રાખે છે ને, જે પોતાના પ્રગટ ભક્તને રાખે છે ને, એનો માર્ગ છે ને આ સ્વયં મુક્તાનંદના સેવી ઠાકોરજી મહારાજ વાલો છે ને રસ્તો બનાવવાનો. એ વાત પાકી છે, એ વાત પાકી. અને આ વાત જ્યાં સુધી પાકી ના થાય ને તો પછી ગમે એટલા આમાં શું લખું એ ગમે એટલું કરશું ને તોય નહીં થાય. આમ કર્યા કરશું. સ્વામિનારાયણ. પણ અંદર તો બાપા કેટલા વિચારો ચાલતા છે, હું આ ઘર લઈશ, આમ કરીશ. એમાં ચાલતી હોય, હવે ઘર લીધું છે, આમ મેન્ટેન્સ કરવાનું છે, આમ કરવાનું છે. કશું થાય, બધું નીલ થઈ, ડીલી થઈ જશે, કશું જ નહીં. પણ તમે ખાલી આટલું જ કરશો ને, હે રે મુક્તાનંદ સ્વામી, આધારન સ્વામી, દાદા ગુરુજી, ઠાકોરજી મહારાજ. આવું કરશો ને તો બધું જ આવશે. આવું તો બધું ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ઓટોમેટિક બધું આવતું જશે ઓટોમેટિક. હવે જે રસ્તો સરળ હોય આપણા માટે અને સરળ રસ્તો અપનાવીએ ને, એને પછી શું કીધું છે, હા એનો અર્થ નહીં વાંચો ને. બુદ્ધિ પોતી ના હોય પાછો આમ કર્યા કરે, એટલે ભાઈ આ તો કરવાનું જ છે, પરંતુ આની સાથે આ સર્વે નો સાર હોય ને તો મુક્તાનંદ સ્વામી. ભૂતોનું શું, ભૂતોને સાર પકડા, આ ભૂતોને સાર પકડાય જતો હોય, સ્વામીને પકડી લીધા હોય અને સ્વામી થકી મોક્ષનો દ્વાર બનાવી દે, તો ભૂતો હોશિયાર કે આપણે હોશિયાર, વિચાર તો કરો. એટલે ભૂતોને બુદ્ધિ ખુલી જતી હોય અને ભૂતો સ્વામીના ચરણે પડી જતા હોય અને ભૂતો સ્વામીનું પગ પકડી લેતા હોય અને ઠાકોરજી મહારાજને ચરણે પહોંચી જતા હોય તપે કરીને, તો આપણે તો હવે શું, હવે જેટલો આ જીવ નમાલો રહે છે એનું કોઈ કારણ હોય ને, જેટલો આ જીવ કાયર, જેટલો આ જીવ નબળો, જેટલો જીવ નમાલો રહે છે, જો કોઈ કારણ પોતાની ગુરુ પરંપરાનું બળ નથી, અને પોતાની ગુરુ પરંપરાની મુક્તાનંદીય પરંપરાનું બળ જ્યારે થઈ જાય ને, બળ આવી જાય ને, જ્યારે પોતાની ગુરુ પરંપરાનું બળ આવી જાય ને અને પોતાના ઠાકોરજી મહારાજનું બળ આવી જાય ને, એ નિર્બળ છે ને, ક્યારે નારે. અને ક્યારે છે ને, ગુડિયાના વાળે જેને ઠાકોરજી મહારાજમાં લગ્ની લાગી ગઈ છે, જેને મુક્તાનંદીય પરંપરાના સદગુરુમાં એની જેની લગ્ની લાગી ગઈ છે ને, અને જેને પોતાના સદગુરુમાં લગ્ની લાગી ગઈ છે, એ ક્યારે ગુડિયા ના વાળે. આ ભૂતોને આવું થઈ ગયું તો હવે તો આ વાત હું આપણે કરવાની, એટલે જેટલા કઈ ડખા છે, જેટલી કઈ અણસમજણ છે, જેટલું કઈ અજ્ઞાન છે ને, એ બધું જો કોઈ કારણ છે ને, મુક્તાનંદ સ્વામીને આપણે રાખ્યા નહીં એના કારણે. અજ્ઞાન કાઢવું છે તો મુક્તાનંદ સ્વામીનું નામ લેવા માંડો જો, અણસમજણ કાઢવી છે મુક્તાનંદ સ્વામી નામ લેવા માંડો જો ઠાકોરજી મહારાજની જોડે, એટલે બધું તમારું ફાટ બધું થવા મળશે ઓટોમેટિક. આખા દિવસો મુક્તાનંદ સ્વામી યાદ કરો, જો કેવી તમને મજા આવે છે. એટલે આ સાધુને ક્યારે જીવનમાં છે ને એવું ન માનવું કે કલ્યાણમાં ફેર પડે, સાધુ થકી જ કલ્યાણને પમાય છે. અને એની વાત આપણે પૂરા બધી બહુ જોઈ ગયા છે ને, આગળ હજી બહુ જાણવાની છે, પણ આપણે સ્વામીના ચરિત્રમાં જ આવીને ઘણી બધી. એટલે આ ભૂતોએ સ્વામીનું શરણું શ્વી લીધું ને, એટલે તત્કાલ કલ્યાણનો માર્ગ ખુલવા લાગ્યો. એટલે ભૂતો કે સ્વામી તમે અમને કહો છો જાઓ તમે હવે અહીંથી, પણ સ્વામી અમે ક્યાં જઈએ, અમારે ક્યાં રહેવું? અમને આપ માર્ગ પ્રદાન કરો સ્વામી. ત્યારે સ્વામી કહે,
चिंता ना करो, तमे हूँ तमने मार्ग प्रदान करू छु, चिंता ना करो, तमने मार्ग प्रदान करू छु। जाओ बधा भेगा मळीने हवे बद्रिक बद्रिक आश्रम मां जाओ, त्या तप करी पृथ्वी पर जन्म तमे लेशो, अने त्यारे तमने प्रगट भगवान नो जोग थशे, अने एमनी सेवा करी अक्षरधाम ने पामशो। जाओ हुं कीधु स्वामी ए, बद्रिक आश्रम मां जई तप करी अने फरीवार पृथ्वी पर जन्म लई अने परब्रह्म ने पामी फरीवार तमे जन्म लेशो, जाओ अक्षरधाम मां तमे पामशो। આમ કહી સ્વામીએ તુંબડામાંથી પાણીની અંજલી છાટી અને બધાને બદ્રિકાશ્રમમાં મોકલી દીધા, અને બદ્રિકાશ્રમમાં મોકલીને સ્વામી નિયમ થયું કે ભૂતો કેવા બીજા, એના ભૂતો કેવા કહેવાય બોલો, હવે એને અક્ષરધામ મળવાનું હતું, હવે ક્યાંય મળવાનું હતું, ખબર હતી કે હું ભગવાનને પામીશ એમ, કેટલું શોર્ટકટ કલ્યાણ થઈ ગયું, બદ્રિકાશ્રમમાં તપ કરી અને તપ કરી જન્મ લેશે અને ઠાકોરજી મહારાજની ભેટ થશે, બે સ્ટેપમાં પૂરું થઈ ગયું। નકા ભૂતોને બે સ્ટેપમાં ક્યારે પૂરું થાય વિચારો પૂછી જોજો, ભૂતો તમને મળે ક્યારે, ત્યારે તાકાત તો જો તમે ઊભા રહી શકતા હોય ભૂતોની સામે, તો કે બદ્રિકાશ્રમમાં તપ કરી અને પછી ભગવાન મળે અક્ષરધામમાં જઈએ, બે સ્ટેપમાં ક્યારે પતે, પણ મુક્તાનંદ સ્વામીએ કરી દીધું બે સ્ટેપમાં પૂરું, અને જે સદગુરુ ટૂંકામાં પતાવે ને એવું તો કોઈ ના પતાવે, પોતાને મળેલા જે સદગુરુ એ ટૂંકામાં ટૂંકું કરી દેતા હોય છે કલ્યાણનો માર્ગ, અને આ જીવડો છે ને એ પોતાની મેળે અઘરામ અઘરો માર્ગ કરતો હોય છે, અઘરામ અઘરો માર્ગ કરતો હોય છે, એમાં ભૂતોનો માર્ગ છે ને એકદમ બે સ્ટેપમાં મુક્તાનંદ સ્વામીએ પતાવી દીધો। તમને પ્રગટ ભગવાન મળશે અને ભગવાનને પ્રગટ સેવીને અક્ષરધામમાં જજો। આમ સ્વામીએ એ ભૂતોનો મોક્ષ કર્યો, ભૂતોનું પરમ કલ્યાણ કર્યું, મુક્તાનંદ સ્વામીએ પરમ કલ્યાણ કર્યું, પરમ કલ્યાણ કર્યું, મુક્તાનંદ સ્વામી ભૂજ આવતા જ ભૂતોનું કલ્યાણ કર્યું, સુંદરજી દીવાનના જીવમાં સુંદરજી ભાઈના જીવનમાં ભગવાનનો નિશ્ચય કહેતા સાધુને રાજી કરવા, સાધુની સેવા કરવા, સાચા સાધુની ઓળખાણ, આ બધું જ એમને જીવનમાં કરાવી દીધું હજી આવશે સુંદરજીભાઈ, બધું બાકી જ છે, હજી તો નિશ્ચય ને બિશ્ચય તો બધું થઈ ગયું હોય, પણ તો હજી તો યથાર્થ નિશ્ચય એને થશે, જોજો ખરા આવશે, બધું આખ્યાન આવવાનું છે। એટલે આવી રીતે સ્વામીએ ભૂતોનો મોક્ષ કર્યો, અને મોક્ષ કરીને એમને એમના જીવનો ઉદ્ધાર કરી બદ્રિકાશ્રમમાં મોકલી, તપ કરાવી અને કીધું ફરી વાર આ પૃથ્વી પર જન્મ લેશો, અને જન્મ લઈને તમે પ્રગટ ભગવાનને પામશો। કેવું કહેવાય સ્વામીની દયાળુતા, કેવી કહેવાય હવે આખું એ સ્થાન પવિત્ર થઈ ગયું, આખું સ્થાન પવિત્ર થઈ ગયું। સ્વામી આવી રીતે ભૂતોનો મોક્ષ કરી અને આરામમાં સિધાવ્યા અને બીજા દિવસનો પ્રાતઃકાળ થાય છે, અને આખા ગામમાં આ બંને સંતો નિત્યવિધિ કરતા હતા, આરતી કરતા હતા, એટલે બધા જોવા ઉમટી પડ્યા હતા। એ પ્રસંગ આપણે આખો આવતીકાલે લેશું, એ કથાને પૂર્ણ કરીએ છીએ। બોલો ઘનશ્યામ મહારાજની જય, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ હરે, માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે, શ્રી ઠાકુરજી મહારાજની જય।